मित्रों अत्यार आपणे पहोंची गया छे मीनावाड़ानी अंदर ज्यां दशामानुं भव्य मंदिर आवेलुं छे। मित्रों आजना वीडियोनी अंदर आपणे मीनावाड़ानी अंदर आवेला बंने मंदिरोना दर्शन करीशुं। अहींया एक जूनुं मंदिर आवेलुं छे ज्यां घणा वर्षो पहेला दशामां प्रगट थया हता अने हालमां जे नवुं मंदिर बनी गयुं छे त्यां पण दर्शन करीशुं। ए साथे मित्रों तमे इतिहास सांभळ्यो हशे के अहींया शारदा माने दशामाए साक्षात दर्शन आप्या हता मोहर नदीना किनारे, जे अहींया मंदिरथी थोड़ेक ज दूरी पर छे। तो आजे आपणे ते मोहर नदीना किनारे पण जईशुं અને જ્યાં શારદામાની ભેંસ પાણીમાં ડૂબી ગઈ હતી તે જગ્યા પણ હું તમને આજના વિડીયોની અંદર બતાડીશ। તો મિત્રો આજનો આપણો વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો બીજા ભક્તો સાથે શેર પણ કરી દેજો જેથી બીજા ભક્તોને પણ આ મીનાવાળાની સંપૂર્ણ માહિતી મળે। તો ચાલો મિત્રો આજનો આપણો આ વિડીયો સ્ટાર્ટ કરીએ। तो मित्रों स्वागत है तमारू फरीथी आपणे एक नवा विडियो नी अंदर। मित्रों अत्यारे आपणे पहोंची गया छे मीनावाड़ा ज्यां दशामानु भव्य मंदिर आवेलुं छे। तो आजना विडियो नी अंदर आपणे मीनावाड़ा दशामाना दर्शन करीशुं, ए साथे अहींया जे जूनुं मंदिर छे ज्यां दशामा प्रगट थया हता ते मंदिरना पण दर्शन करीशुं अने जे जग्या पर शारदामानी भेंस डूबी गई हती ते जग्या तमे अत्यार सुधी कोईना पण विडियो नी अंदर जोई नहीं होय तो ते जग्याना पण हुं तमने दर्शन करावीश अने ते आखी जग्या बतावीश। मित्रों आजनो आपणो विडियो पूरो जोजो अने विडियो गमे तो बीजा भक्तो साथे शेर पण करी देजो। मित्रों फाइनली आपणे मीनावाड़ानी अंदर पहोंची गया छे अने मीनावाड़ानी अंदर आपणे पहेला जईए एटले वात आवे पार्किंगनी, केम के गमे ते माणस होय बाइक के फोर व्हील लईने आवे छे। तो मित्रों अहींया मीनावाड़ानी अंदर तमने एक विशाळ पार्किंग जोवा मळशे, आ जोई शको छो। तो मित्रों अहींया मीनावाड़ानी अंदर पार्किंगनो एक पण रुपियो लेवामां आवतो नथी, तमारे एनी जग्याए अहींयाथी खाली आ दुकान उपरथी प्रसाद लई लेवानो छे। एटले के पार्किंग एकदम फ्री छे, तमारे खाली एमनी दुकान परथी प्रसाद लई लेवानो छे। तो तमे ए रीतना तमारी बाइक के फोर व्हील होय अहींया पार्क करी शको छो अने पछी अहींयाथी आगळ મીનાવાળા દશામાતાના મંદિર તરફ વધી શકો છો। સામેથી આપણે આવ્યા છે અને આજે સામે તમે ગેટ જોઈ રહ્યા છો તેની અંદર થઈને આપણે આગળ દશામાના મંદિર તરફ જવાનું છે। તો આ જે ગેટ તમે જોઈ રહ્યા છો તે હાલ જ આ વર્ષે નવો બનાવવામાં આવે છે, તો આ જોઈ શકો છો જય દશામા પ્રવેશ દ્વાર મીનાવાળા। તો આની અંદર તમને એક જોરદાર બજાર જોવા મળે છે, જોઈ શકો છો બંને બાજુ તમને દુકાનો જોવા મળશે અને તમે અહીંથી કંઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો। આ જોઈ શકો છો કેટલી જોરદાર જોરદાર દુકાનો છે। આપણે મંદિરની ખૂબ જ નજીક પહોંચી ગયા છે, આ સામે છે મંદિર તમે જોઈ શકો છો। તો અહીંયા બે માળનું મંદિર છે, એક મંદિર તમને અહીંયા ઉપર જોવા મળશે અને એક જે જૂનું મંદિર છે તે અહીંયા નીચેની તરફ છે આ સામેની તરફ। તો પછી આપણે તે જૂનું મંદિર પણ જોઈશું, એ પહેલાં તમે આખો નીચેનો વ્યૂ જોઈ શકો છો કંઈક આ રીતનો વ્યૂ છે। અહીંયા સામે થઈને મંદિર ઉપર જવાય છે તો આપણે બીજા માળ ઉપર મંદિર છે ત્યાં જવાનું છે। એ પહેલાં તમે આ બધી દુકાનો જોઈ શકો છો, ઘણી બધી ફોટાની પણ દુકાનો છે તો તમે ફોટાની પણ ખરીદી કરી શકો છો। મંદિરની ઉપર ચડવા માટેના પગથિયા છે, તેની બાજુમાં તમને એક ભોજનાલય જોવા મળે છે, જોઈ શકો છો જય દશામા ભોજનાલય। અહીંયા 40 રૂપિયાની અંદર તમને અનલિમિટેડ જમવાનું આપવામાં આવે છે અને તેની બાજુમાં જ તમને શારદામાના પપ્પાની સમાધિ પણ જોવા મળે છે। તો તમે અહીંયા સમાધિના પણ દર્શન કરી શકો છો। અહીંયા જે મંદિર ઉપર ચડવાનો રસ્તો છે ત્યાં ભોજનાલય છે અને તેની બાજુમાં જ તમને આ સમાધિ જોવા મળશે, તો તમે આ દર્શન કરી શકો છો। તો ગમે ત્યારે મીનાવાળા આવો તો અહીંયા પણ દર્શન કરવાનું ભૂલતા નહીં। તો આખો ભોજનાલયનો વ્યૂ છે, અત્યારે જોઈ શકો છો કેટલા બધા લોકો પ્રસાદી લઈ રહ્યા છે। અહીંયા તમને આ મીનાવાળા ભોજનાલયની અંદર પૂરી છે, ભાત છે, પછી શાક છે અને આ બાજુ તમે જોઈ શકો છો દાળ છે। આ 4 આઈટમ તમને 40 રૂપિયાની અંદર અનલિમિટેડ આપવામાં આવે છે અને આ ભોજનાલય જે ઉપર દશામાનું મંદિર છે તેના નીચેના ભાગમાં જ તમને જોવા મળશે। અમે ત્યારે તમે અહીંયા મીનાવાળા આવો તો આ ભોજનાલયની મુલાકાત લઈ શકો છો। આ જોઈ શકો છો આ નીચે સામેની તરફ જૂનું મંદિર છે અને આ ભોજનાલય છે, આ જોઈ શકો છો। અત્યારે પૂરી બની રહી છે તો તમને અહીંયા ગરમ ગરમ લાઈવ આપવામાં આવે છે, આ જોઈ શકો છો ગરમ ગરમ પૂરી બની રહી છે અત્યારે। સામેની તરફ છે તે જૂનું મંદિર છે તો આપણે તે પણ જોઈશું। તો આખો આ જૂના મંદિરનો વ્યૂ છે, આ મંદિરની અંદર તમને આ વિશાળ નાળિયેરનો ઢગલો પણ જોવા મળે છે। તો આ તમે જોઈ શકો છો આ દશામાનું જૂનું મંદિર છે અને અત્યારે જે નવું મંદિર છે તે અહીંયા ઉપરના ભાગમાં બનાવવામાં આવ્યું છે। આ સામે તમે દશામાના દર્શન કરી શકો છો અને અત્યારે ભાવિક ભક્તો પણ જોઈ શકો છો માતાજીની પૂજા કરી રહ્યા છે અને આખો તમે મંદિરની અંદર પણ જોઈ શકો છો। મિત્રો આ જે જૂનું મંદિર છે જ્યાં આજથી ઘણા વર્ષો પહેલાં દશામા પ્રગટ થયા હતા
तो आ मंदिर तमने मीनावाड़ानी अंदर जे हाल नवु मंदिर छे तेना नीचेना भागमां जोवा मळे छे। तो अहींया पण आ सामेनी तरफ तमे त्रिशूलना दर्शन करी शको छो अने कईक आ रीतनो मंदिरनो व्यू छे। तो आज जग्या उपर दशामां प्रगट थया हता तो कईक आ रीतनुं मंदिर छे आखुं आ तमे जोई शको छो अने अहींया दर्शन करी शको छो दशामाना। जे जूनू मंदिर छे त्यां तमने आ नारियेળોનો વિશાળ ઢગલો જોવા મળે છે। આ જોઈ શકો છો કેટલા બધા નારિયેળ છે। તો તમે જોઈ શકો છો માતાજી જોડે કેટલી બધી શ્રદ્ધા જોડાયેલી છે ભક્તોની। તમે આ નારિયેળો પરથી અંદાજ લગાવી શકો છો જ્યાં માતાજીને આખા નારિયેળ ચડાવે છે, તોરણ ચડાવે છે, આ તેનો ઢગલો છે। અને આગળ આપણે જે રસોડું જોયું તે છે આખું, તો આખો આ રસોડાનો વ્યૂ છે। આગળ આપણે ભોજનાલયની મુલાકાત લીધી, એ સાથે જે જૂનું મંદિર છે નીચે તે પણ જોયું। અહીંયા આપણે શારદાબાના પિતાની સમાધિ છે ત્યાં પણ દર્શન કર્યા। અહીંયા તમે તમારા પગરખા ઉતારી શકો છો અને પછી પગરખા ઉતારીને અહીંયા મંદિર તરફ જઈ શકો છો। અત્યારે જોઈ શકો છો કેટલું બધું પબ્લિક દશામાના દર્શન કરવા માટે મંદિર તરફ જઈ રહ્યું છે। તો ચાલો જઈએ, હવે આરતીની પણ તૈયારી થઈ ગઈ છે। મિત્રો, આ છે દશામાનું મંદિર। તો તમે સામે દશામાના દર્શન કરી શકો છો, કઈક આ રીતનું મંદિર જોવા મળે છે। તો સામે તમે ત્રિશુલના પણ દર્શન કરી શકો છો। તો અહીંયા તમને શારદામાના પણ દર્શન થાય છે, પણ તેમનો વિડીયો શૂટ કરવાની મનાય છે એટલે આપણે વિડીયો શૂટ કર્યો નથી। પણ કંઈક આ રીતનું દશામાનું મંદિર છે। અત્યારે મંદિર નવું બનાવવામાં આવ્યું છે અને જૂનું મંદિર આના નીચેના ભાગમાં છે। તો કંઈક આ રીતનું મંદિર છે દશામાનું, આ તમે જોઈ શકો છો। અને અહીંયા બાજુમાં તમને ઘણા બધા ફોટા પણ જોવા મળે છે, આ જોઈ શકો છો। ઘણા બધા ભક્તોના કામ થઈ ગયા પછી અહીંયા ભક્તો ફોટા લગાવે છે, નાના બાળકોના, જે ભક્તોની જે રીતની બાધા હોય તે રીતની બાધા પૂરી થયા પછી અહીંયા ફોટા લગાવે છે, આ જોઈ શકો છો। આ તમને મંદિરની બાજુમાં જ જોવા મળશે અને આખા મંદિરનો પાછળનો વ્યૂ છે કંઈક આ રીતનો જોઈ શકો છો સામે। તો કંઈક આ રીતનું મંદિર તમને મીનાવાડાની અંદર જોવા મળે છે દશામાનું। પણ મિત્રો, ગમે ત્યારે તમે અહીંયા આવો તો શારદામાનો વિડીયો ઉતારવાની ભૂલ ન કરતા, એ તો તમારો વિડીયો પણ ડિલીટ મારી શકે છે। માતાજીનો વિડીયો ઉતારવાની એકદમ મનાય છે। મિત્રો, આ મીનાવાળા મંદિરનો તમે આખો વ્યૂ જોઈ શકો છો। તો કંઈક આ રીતનું મંદિર આપણને મીનાવાળાની અંદર જોવા મળે છે। તો આપણે અંદરથી તો દર્શન કર્યા, પણ તમે આ બહારથી આખો મંદિરનો વ્યૂ જોઈ શકો છો અને આ સામે તમે ધજાના પણ દર્શન કરી શકો છો। તો કંઈક આ રીતનો વ્યૂ આપણને જોવા મળે છે મીનાવાળા મંદિરનો। અને અહીંયા ઉપરથી હું તમને નીચેનો વ્યૂ બતાડું, જેમ કે એક નાની એવી બજાર છે અહીંયા, તો આ સામે તમે આખો આ બજારનો વ્યૂ જોઈ શકો છો। અને મેઇન બજાર સામે છે જે આપણે ગેટ તરફથી ચાલીને આવીએ છીએ, તો અહીંયા ઘણી બધી દુકાનો મળી રહેશે તમને, તો કંઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો। એ સાથે જ અહીંયા તમને ઘણા બધા સ્ટુડિયો જ્યાં તમે ફોટો પડાવી શકો છો, નારિયેળ, પ્રસાદ, અગરબત્તી, રમકડા, બધાની દુકાનો તમને અહીંયા મળી જશે, તો તમે અહીંયા ખરીદી કરી શકો છો। મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો આપણે મંદિરના પાછળના ભાગમાં ઊભા છે। અત્યારે બધા ભક્તો અંદર શારદામાના દર્શન કરીને મંદિરની બહાર આવી રહ્યા છે, પણ મંદિરની અંદર શારદામાનો વિડીયો શૂટ કરવાની સખ્ત મનાય છે એટલે આપણે વિડીયો શૂટ કર્યો નથી। તો તમે આ પાછળના ભાગનો વ્યૂ જોઈ શકો છો, અત્યારે તમે પબ્લિક પણ જોઈ શકો છો કેટલું બધું પબ્લિક છે મંદિરની અંદર। હાલ થોડું પબ્લિક ઓછું છે, પણ જ્યારે અહીંયા મેળો હોય દશામાના વ્રતની અંદર ત્યારે અહીંયા લાખો લોકો આવે છે, મૂકવાની પણ જગ્યા નથી મળતી। અને ઘણા બધા અહીંયા સ્ટુડિયો પણ તમને જોવા મળે છે, તો ત્યાં તમે ફોટોશૂટ પણ કરી શકો છો, આ જોઈ શકો છો। તો અહીંયા તમે જોરદાર ફોટોશૂટ કરાવી શકો છો। તો કંઈક આ રીતનો વ્યૂ છે મંદિરની આજુબાજુનો, તો આ સામે તમે દર્શન કરી શકો છો રજાના। મિત્રો, દશામાના દર્શન કરીને અહીંયા નીચેની તરફ આવો છો એટલે અહીંયા સામેની તરફ તમે તમારું શ્રીફળ વધારી શકો છો અને અહીંયાથી તમને ઘાસ મળશે જે તમે ભેંસને ખવડાવી શકો છો। અહીંયા સામેની તરફ તે ભેંસ છે અને અહીંયા તમે તમારું શ્રીફળ વધારી શકો છો, આ જોઈ શકો છો। તો અહીંયા તમે તમારું શ્રીફળ વધારી શકો છો અને અહીંયા તમને આ ઘાસ મળશે જે તમે લઈને અહીંયા માતાજીની ભેંસને ખવડાવી શકો છો। તો અહીંયા તમે તે ઘાસ ખવડાવી શકો છો અને આ દર્શન પણ કરી શકો છો। તો એક જોડીના 10 રૂપિયા છે, તો આપણે બે જોડી લઈ લીધી છે 20 રૂપિયા આપીને, આ તમે જોઈ શકો છો એક જોડી 10 રૂપિયાની અંદર આપે છે અને અહીંયા તમે આ ભેંસને ખવડાવી શકો છો। તો તમે જોઈ શકો છો, દર્શન પણ કરી શકો છો। તો મિત્રો, કોમેન્ટની અંદર જય દશામાં લખવાનું ભૂલતા નહીં। અત્યારે આપણે ઊભા છે મીનાવાળા ગામની અંદર, આખું મીનાવાળા ગામ છે। તો તમને મીનાવાળા ગામની અંદર આ રામદેવજી મહારાજનું મંદિર જોવા મળે છે, આ સામે તમે જોઈ શકો છો। રામાપીરના મંદિરની બાજુમાં થઈને આ એક રસ્તો જાય છે જે તમે સામે જોઈ શકો છો। તો મિત્રો, તમે સાંભળ્યું છે કે આજથી થોડા વર્ષો પહેલાં શારદામાની ભેંસ મોહર નદીની અંદર ડૂબી ગઈ હતી અને ત્યારે દશામાએ તે ભેંસ બહાર કાઢી હતી। તો આજના વિડીયોની અંદર આપણે તે
મોહર નદી જોવા જઈશું, તે લોકેશન જોઈશું કે કઈ જગ્યા પર ભેંસડ ડૂબી હતી. તો આ સામે થઈને જવાય છે, તો ચાલો મિત્રો જઈએ અને તે લોકેશન જોઈએ. આ જોઈ શકો છો ફાઇનલી આપણે તે નદી પાસે પહોંચી ગયા છે. આ છે તે નદી કંઈક આ રીતની. તો આ છે તે નદી. તો મિત્રો આ જ જગ્યા ઉપર આજથી 20-25 વર્ષ પહેલાં શારદામાની ભેંસ પાણીની અંદર ડૂબી ગઈ હતી અને સાક્ષાત દશામાએ તેમણે આ જગ્યા ઉપર ડોશીમાના સ્વરૂપે દર્શન આપ્યા હતા તેવું કહેવાય છે ઇતિહાસ પ્રમાણે મિત્રો. તો આ મીનાવાળા ગામની અંદર જ આ જગ્યા આવેલી છે જેને ઇતિહાસમાં મોહર નદી કહેવામાં આવે છે. તો તમે આખો વ્યૂ જોઈ શકો છો કંઈક આ રીતનો વ્યૂ છે. મિત્રો અત્યારે તો ઘણું બધું બદલાઈ ગયું છે કેમકે આ ઇતિહાસને આજથી 20-25 વર્ષ થયા. તો આ બધું બદલાઈ ગયું છે ઘણું બધું અને આ જગ્યા કોઈએ જોઈ પણ નહીં. અને આ જોઈ શકો છો આખો વ્યૂ કંઈક આ રીતનો કેટલો જોરદાર નજારો છે અહીંયાનો. મિત્રો આ જ હતો આપણો આજનો વિડીયો. આઈ હોપ કે વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે. મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આગળ આવા જ નવા વિડીયો જોવા માટે અત્યારે જ આપણી આ યુટ્યુબ ચેનલ મયુર બ્લોગને સબસ્ક્રાઇબ કરો. ચાલો મિત્રો મળીએ બીજા એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ અને કોમેન્ટની અંદર જય દશામાં લખવાનું ભૂલતા નહીં.